વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવના બ્યુટિફિકેશન કર્યા બાદ વારંવાર તળાવમાં જળચર જીવો મૃત્યુ પામે છે, એટલે કે કાચબા માછલીઓનો વારંવાર મૃત્યુ થયા છે. અને આ સુરસાગર તળાવને બ્યુટિફિકેશન કરતાં સુરસાગર તળાવની અંદર સિમેન્ટ અને કોન્ક્રીટ સાથેનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈને આ જીવોનો નાશ થઈ રહ્યો છે. જળચર આ સુરસાગર તળાવમાં વારંવાર જળચર જીવોના મૃત્યુ થવાનું મુખ્ય કારણ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવમાં પાણીમાં જે ઓક્સિજન માટે પ્લાન્ટ મૂક્યા છે, પરંતુ તે કામ કરતા નથી તેવું દેખાઈ રહ્યું છે. ઓક્સિજનની કમી થવાના કારણે જળચર જીવોના મૃત્યુ થાય છે. વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ શાસકો દ્વારા તળાવની અંદર સ્માર્ટ આયોજન કરવામાં આવે, પરંતુ તે નથી કરવામાં આવ્યું. જળચર જીવોના બચાવ માટે કોઈ પણ જાતની બુદ્ધિ કે પ્રયોગ કે પ્રદર્શન કે આયોજન કે કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર દેખાવડો જ કરવામાં આવ્યો, જેને લઈને આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે આગોતરું આયોજન ન હોય અને જળચર જીવો માટે કોઈ સંસ્થાને રોકીને કેવી રીતે જળચર જીવોનો બચાવ કરી શકાય તેનું કોઈ પ્લાનિંગ જ ન હોય તે પ્રમાણે વર્તાવ કરી રહ્યા છે, જેને લઈને વારંવાર માછલીઓને કાચબા મરવાનું કારણ બન્યું છે, જેને લઈને જીવદયા પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરસાગર તળાવમાં વારંવાર જળચર જીવોનો નાશ થાય છે, એટલે કે મૃત્યુ થાય છે. ઐતિહાસિક સુરસાગર તળાવના આવેલા જળચર જીવોને બચાવવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની છે. ત્યારે હાલમાં જે જળચર જીવોના મૃત્યુ થયા છે તેના કારણે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામિત દ્વારા જણાવાઈ છે. જો કે સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવે તો નાગરિકો બીમારી લઈને જ બહાર આવે તેવું હાલનું આ દુર્ગંધ મારતું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. એટલે કે આ સુરસાગરની આસપાસના તમામ વિસ્તાર તો હાલમાં તો દુર્ગંધ મારી રહ્યા છે, ત્યારે તેને સ્વચ્છ કરવામાં આવી તેવી અને વહેલી તકે સુરસાગર તળાવની સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે. આમ અણધડ આયોજન હોય અને વાંદરાના હાથમાં નિશાણી મળી જતી હોય તેવું જાણે કે કાર્ય થતું હોય અને બ્યુટિફિકેશન કરવામાં આવ્યા બાદ આ રીતે માછલીઓ અને કાચબાના વારંવાર મૃત્યુ થતા હોય, ત્યારે આ અંગે વિચારવાનું રહ્યું કે આ જીવોનો જળચર જીવોનો બચાવ કેવી રીતે શકાય કરી શકાય અને તેના માટે શું આયોજન કરવું પડે. તે આયોજન કરવામાં આવશે ત્યારે આ તળાવ ચોખ્ખું ચટાક દેખાશે, નહીંતર આવનાર સમયમાં આ ગંદકી ભરાયેલું અને જળચર જીવોના મૃત્યુ થતાં આ તળાવનું પાણી દુર્ગંધ મારતું જ રહેવાનું, તેમાં કોઈ નવાઈને સ્થાન નથી. પરિવર્તન તો ત્યારે જ આવશે કે જ્યારે અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને આયોજનબદ્ધ રીતે જળચર જીવો માટે આયોજન કરશે ત્યારે આ તળાવ સ્વચ્છ બની જશે. અતુલભાઈ શું કહેશો, જે રીતે આજે સુરસાગર જે તળાવ છે ત્યાં માછીઓનો મૃતદેહ મળી આવ્યો, શું કહેશો? વડોદરા શહેરની મધ્યમાં આવેલું આ સુરસાગર ઐતિહાસિક તળાવ છે. આ તળાવમાં વર્ષો પહેલાં પણ માછલીઓ કાચબા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ તળાવને બ્યુટિફિકેશનમાં લીધા, ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવને પણ બ્યુટિફિકેશન કર્યું. પરંતુ આ જળ જેવા અધિકારીઓ જળ જેવા શાસકો દ્વારા આ બ્યુટિફિકેશન જે કર્યું એમાં જોઈ શકો છો, પેવર બ્લોક પથ્થરોથી માંડીને સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ આ તળાવની આજુબાજુ કરી દીધું, જેના કારણે તળાવના પાણી વારંવાર ગરમ થઈ જાય છે. અત્યારે વાતાવરણ પણ જો ઉનાળાનું છે, ત્યારે ગરમ વાતાવરણના કારણે આ પાણીની અંદર ઓક્સિજનની કમી થવાના કારણે માછલીઓ વારંવાર મરી જાય છે. શિડ્યુલ વનના કાચબા પણ ઘણીવાર મરી ગયા છે. હાલમાં જોઈ શકો તો ઓક્સિજન પ્લાન્ટ મૂકેલા છે પણ ચાલુ છે કે બંધ ક્યાં કોઈને ખબર પડતી નથી, અને ઓક્સિજન કમી થવાના કારણે આ માછલીઓ મરી ગઈ છે. કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો આજે જે માછલીઓ મરી ગઈ છે તેના કારણે આ સુરસાગરની આજુબાજુ દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. તો આ તમામ દુર્ગંધ દૂર કરે માછલીઓ કાઢી લેવામાં આવે અને આ સુરસાગર તળાવમાં જે ઓક્સિજનના પ્લાન્ટ છે એ 24 કલાક કાર્યરત રહે ને રાખે તેવા